કેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટોક મર્યાદા લાગુ કરતાની સાથે જ પુરવઠા વિભાગ હરકતમાં આવી ગયું છે હાલમાં માસા મૂકી છે અને તેમાં ખાસ કરીને કઠોળના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈને આ મોંઘવારીનો દર જે વધતાની સાથે સ્ટોક મર્યાદા લાગુ કરી દેવામાં આવી છે સ્ટોક મર્યાદાને લઈને પુરવઠા વિભાગની ટીમ હરકતમાં આવી છે અમદાવાદ શહેર અને નાગરિક પુરવઠા નિયંત્રક નિયંત્રકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં કઠોળ જથ્થાબંધ વેપારીઓના ત્યાં ઓચિનથી તપાસ અને રેડ કરવામાં આવી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મદનીસ નિયંત્રક દીપ દવેની સાથે પુરવઠા નિયામકોની જુદી જુદી અલગ અલગ ટીમો બનાવીને કઠોળ જથ્થાબંધ વેપારીઓ જે ગોડાઉનમાં રાખે છે તેમના ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને એકમોને ત્યાં પણ દરોડો પાડવામાં આવી રહ્યો છે શહેર પુરવઠા વિભાગની અનેક ટીમોની રચના કરવામાં આવી છે અને આ ટીમો દ્વારા કઠોળના વેપારીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે તપાસ પણ કરવામાં આવી રહી છે અને ઉચ્ચ કક્ષાની પુરવઠા વિભાગના અધિકારીઓની ટીમમાં પણ ટીમમાં સમાવેશ થતો જોવા મળી રહ્યો છે આમ કેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટોક મર્યાદા લાગુ કરતાની સાથે પુરવઠા વિભાગની ટીમ હરકતમાં આવી જે આ દ્રશ્યમાં નિહાળી રહ્યા છે તે જોવા મળી રહ્યું છે આમ અલગ અલગ જગ્યાએ અમદાવાદમાં અચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના વસ્ત્રાલ પોલીસ ચોકી દ્વારા આજ રોજ એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીઆઈ કે એસ દવેના માર્ગદર્શન હેઠળ તેમના વરદર હસ્તે વસ્ત્રાલ પોલીસ ચોકીના એ એસઆઈ દિનેશભાઈ ચૌધરીને તમામ પોલીસ મિત્રો દ્વારા સમી સાંજના સુમારે પાંચસોને એક તુલસી રૂપાનું વિતરણ કરવામાં આવ્યું હતું દવેની ઓળખાણ પ્રમાણે અને દવેના સનાતન ધર્મના મહત્ત્વ વિશેનું માર્ગદર્શન દવે દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ સનાતન ધર્મમાં તુલસીનું શું મહત્ત્વ છે તે સમજાવી જાહેર જનતામાં પવિત્ર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે તે આપ જોઈ રહ્યા છીએ તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખી રીતે તુલસીના રોપાઓનું વિતરણ કરતા જોવા મળી રહ્યા છે